નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. અહીંયા તો જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી વિજાપુરના ખણુસામાં મેલડીમાં ના મઢે પોલીસના શાબાશ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો. વિજાપુરના ખણુસામાં આવેલ ભગવતી માનીતીમાં મેલડીનો મઠમાં આજે કોરોનાના કપરાકાળમાં દિવસ રાત એક કરી સતત કામગીરીમાં વ્યસ્ત રહી હિંમત હાર્યા વિના, ઘરની ચિંતા કર્યા વિના ફરજ બજાવવા બદલ ભારતીય ભૂમિના લોકરક્ષક એવા પોલીસ ડિપાર્ટમેન્ટના શાબાશ વિજાપુર વસઈ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ તેમજ આરોગ્ય કર્મીને કોરોના વોરિયર્સ માટે સન્માનિત કરવામાં આવ્યા, જેમાં મહેસાણા જિલ્લા એસપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી વિસનગર એબી વાળંદ, વિજાપુર પોલીસ સ્ટેશન આપીઆઈ ભાવનાબેન પટેલને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં પૂર્વ જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ હાજર રહ્યા હતા. તારીખ 11/9/2021 રોજ ખનુસા ખાતે કોરોના વોરિયર્સ પોલીસ જવાન માટે યોજાયો, જેમાં ડોક્ટર પાત્રાજસિંહ ગોહિલે મહેસાણા એસપી વાળંદ સાહેબ, ડીવાયએસપી હાજરી આપી દરેક પોલીસ જવાનોને સન્માનિત કર્યા હતા અને એસપી ડોક્ટર પાત્રાજસિંહ ગોહિલ દ્વારા પોલીસ જવાનોને કોરોનામાં થયેલ કામગીરી બદલ ધન્યવાદ આપ્યો હતો. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે કનકસિંહજી, અમારા વિજાપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી ભાવનાબેન તથા પીએસઆઈ સાહેબો, લાડુ પોલીસ સ્ટેશન, વસઈ પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ સ્ટેશન, ગામના આગેવાન શ્રી એપી પટેલ સાહેબ, અમારા વિવાઈ મનુગરીજી સાથે હર હંમેશા મારી સાથે કોગરામાં રહેતા હોય એવા ક્ષત્રિય સમાજના આગેવાન એવા અમારા વિષ્ણુભા, બધાને આવકારું છું માં મેલડીના માટે. મને હરખ નથી માટો કેમ કે અહીંયા બિરાજમાન તમામ અમારા સંતો, તમે અધિકારીઓ નથી, જે છોડે એને સંત કહેવાય, અને તમે 2 વર્ષ સુધી ઘર છોડી દીધું અને તમે ઉભા રહી રોડ ઉપર અને ફરજ બજાવી છે. ખાતે પરમ પૂજ્ય બાપજી દ્વારા જે કોરોના વોરિયર સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, તેમાં મંચ ઉપર ઉપસ્થિત અમારા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, મંચસ્થ મહાનુભવ પૂજ્ય બાપજી, કનકસિંહ, ગામના સરપંચ, અન્ય મંચસ્થ મહાનુભવો તથા અત્રે ઉપસ્થિત વિજાપુર તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારી મિત્રો, કોરોનાનો જે કાળ હતો એ આપણા સૌ માટે અત્યંત કપરો કાળ હતો. એ કાળ દરમિયાન આપણે સૌ લોકોએ જે ફરજ નિભાવી છે, જે નિષ્ઠા સાથે, જે પ્રતિબદ્ધતા સાથે, કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં કથળવી ન જોઈએ તે પ્રમાણે જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે, તેના માટે થઈને આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ફિલ્ડ ઉપર આપ સૌ લોકો અલગ અલગ પોઈન્ટ્સ ઉપર અલગ અલગ સમયે સતત કામગીરી કરી રહ્યા હતા, તેના કારણે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એ જળવાઈ શકી છે. વિજાપુર ખાતે જ્યારે વાત થઈ કે અહીંના જે કોરોના વોરિયર્સ છે તેનું સન્માન થવું જોઈએ, ત્યારે ખાસ કરીને વિજાપુર માટે લાગણી વધારે આ પ્રકરણમાં એટલા માટે થઈ છે કે જ્યારે સેકન્ડ વેવની અંદર સમગ્ર રાજ્ય અને દેશની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાણી હતી, ત્યારે આપણે અહીંયા જે ઓક્સિજનનો મુખ્ય સપ્લાય કદાચ આખા ઉત્તર ગુજરાતના 2-3 ડિસ્ટ્રિક્ટ્સનો અહીંયા છે, અને તેના કારણે ખૂબ સારી રીતે ઉત્તર ગુજરાતની અંદર ઓક્સિજન સપ્લાયનું જે નેટવર્ક હતું એ આપણે મેનેજ કરી શક્યા, અને એ નેટવર્ક મેનેજ કરવામાં આપ સૌ લોકોનો પણ ખૂબ જ અમૂલ્ય ફાળો હતો. આપણને લાગે કે ઓક્સિજન સપ્લાય પ્લાન્ટ જે છે તેની ઉપર શા માટે આટલા બધા લોકોને રાખવામાં આવ્યા હતા, કે શા માટે આપણે એની જે ઓક્સિજનના ટેન્કર્સ હતા એને આપણે પ્રાયોરિટી કરીને લાવી રહ્યા હતા, પરંતુ એ સમયગાળો એવો હતો કે જ્યારે લોકો ને બેડ નહોતા મળી રહ્યા, કોઈ જગ્યાએ ઓક્સિજન માટે લોકોને આમથી આમ દોડાદોડી કરવી પડતી હતી, તો શક્યતા એવી રહેલી હતી કે જ્યારે
બેડ માટે તો ઓક્સિજન માટે ખૂબ વધારે માત્રામાં જો પરિસ્થિતિ વિકટ થઈ જાય, સદનસીબે થઈ નથી, પણ જો થઈ જાય તો આપણા જે ઓક્સિજનના જે સપ્લાય પ્લાન્ટ્સ હતા, ઓક્સિજનની જે સપ્લાય ચેઇન હતી, એ આપણા માટે અત્યંત મહત્ત્વની બની જાય. કે મહત્ત્વની તો હતી જ, પણ ક્રુશિયલ બની જાય કે જે જેના વગર આપણે આ જે સેકન્ડ વેવમાંથી બહાર આવવા માટે અત્યંત મુશ્કેલ થઈ જાય. તો એ સમયે અહીંયા વિજાપુરની અંદર જ્યારે અમે લોકોએ વિઝિટ કરી હતી, તો અહીંયાથી જે સપ્લાય ચેઇન આખી એસ્ટાબ્લિશ થઈ, તેને સેકન્ડ વેવની અંદર ઓક્સિજનનો સપ્લાય મેન્ટેન કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો જોઈ રહ્યા. ત્યારબાદ બીજી અથવા અમારી જે વહીવટની વાત છે એની વાત કરીએ, તો અમે જ્યારે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે વિઝિટમાં આવ્યા હતા, અહીંયા જ બેઠા હતા, એ સમયે જ તે નક્કી કર્યું હતું કે આપ સૌ લોકો માટે થઈને જે કમિટીની રચના જે તે સમયે કરવામાં આવી હતી, કે જેમાં આપણા ડીએસપી વાહન સાહેબ અને ગુજરાત પીએસઆઈ અન્ય બે જે હતા, તે લોકો સતત જ્યારે આપણા પોલીસના જવાનોને ભેટની જરૂર પડે અથવા એમના નજીકના કુટુંબીજનોને ભેટની જરૂર પડે, તેના માટે તેને પૂરેપૂરો પ્રયત્ન કરી ચૂક્યો, અને પોલીસના જવાનોને અને તેમના ફેમિલી નજીકના ફેમિલીજનો જે છે, કુટુંબીજનો છે, તેમને મેડિકલ ફેસિલિટીઝ કોઈ પણ ભોગે મળી રહે તે પ્રમાણે આખી આખી વ્યવસ્થા કરવા માટે નિર્ણય પણ આપણે અહીંયા વિજાપુર હતા ત્યારે જ લીધો હતો, પછી આખા જિલ્લામાં આપણે લાગુ પાડ્યો. એ સમયે ડીવાયએસપી અને એમની સાથે જે ટીમમાં જે પીએસઆઈ હતા, એ લોકોએ ખૂબ સારી કામગીરી કરી હતી, અને અમારી પાસે ડેટા પણ છે કે ખૂબ મોટી સંખ્યામાં જે પોલીસના જવાનો અને તેમના જે નજીકના કુટુંબીજનો છે, અને એટલા માટે થઈને બેડ ઓક્સિજન વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આજે માં મિલીને સાનિધ્યમાં દ્વારા પોલીસના જે કોરોના વોરિયર્સ તરીકે હતા એનો આભાર વ્યક્ત કરવાનો આજે પ્રોગ્રામ રાખેલો હતો. આજે સુખરૂપે સંપન્ન થયો છે, ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કર્યા છે પોલીસને, આશીર્વાદ આપ્યા છે, અને અમે ખાતરી આપીએ છીએ કે વિશ્વમાં પણ જ્યારે જ્યારે પોલીસની કામગીરી કરવાની થશે તે ઉત્તમ પ્રકારની કામગીરી પોલીસ કરશે. આ પ્રોગ્રામ વિશે શું કહેવા માગશો તમે? ગુજરાતમાં જ્યારે કોરોનાનો સમય આવ્યો ત્યારે ડૉક્ટર્સ હોય, પોલીસ હોય, સહકારી સંસ્થાઓ હોય, એ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી, પણ જુદી જુદી જગ્યાએ ડૉક્ટરોનું સન્માન થયું, કોઈ જગ્યાએ સહકારી આગેવાનોનું થયું, પણ પોલીસનું સન્માન ક્યાંય થતું નહોતું. એ જોઈ અમને એવો વિચાર આવ્યો અને અહીં મેરડીધામના માડી એમના જોડે ચર્ચા કરતાં એવું થયું કે આપણે વિજાપુર તાલુકાના તમામ પોલીસ કર્મચારીઓ છે, એમણે રાતને દિવસ જોયા વગર કડા પગે જે મહેનત કરી છે અને જે લોકો માટે મહેનત કરી છે જેને આપણે સન્માન કરવા છે, તો આજે માનનીય એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, વિજાપુર પીઆઈ અને પીએસઆઈ તેમજ તમામ જે કર્મચારીઓ છે હાજર રહ્યા તે બદલ એમનો પણ આભાર માનું છું. ખૂબ જ સરસ મજાનો આ સત્કાર સમારંભ યોજાય.